રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું આંદોલન થઈ રહ્યું છે, જ્યાં રાજ્યના કર્મચારીઓ સચિવાલયના ગેટ નંબર 1 સુધી પહોંચ્યા હતા. સચિવાલયમાં પ્રવેશ કરે તે પહેલાં જ ગેટ બંધ કરી દેવામાં આવ્યા. શિક્ષક કર્મચારી મંડળ સચિવાલયમાં આવેદન આપવા માટે પહોંચ્યા છે. જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર નાબૂદ કરવા સહિતની તેમની માંગ છે. અનેક આંદોલન બાદ પણ કોઈ ઉકેલ ન આવ્યો હોવાની તેમની ફરિયાદ છે. આવતીકાલે કદાચ ચૂંટણી જાહેર થાય છે, તો આજે રાત્રે મોડ્યો સુધી આ નિર્ણય લઈ અને લાખો કર્મચારીની આજે માગણી છે એને સરકારશ્રી પૂર્ણ કરે એવી અમે આજના તબક્કે વિનંતી કરીએ છીએ. આગામી કાર્યક્રમ અમારો ઓલ ઓવર કર્મચારી મંડળ અને રાજ્ય સંઘ જે પણ આપશે એ કાર્યક્રમની અંદર અમે આ લાખો કર્મચારીઓ એની અંદર જોડાઈશું અને જે પણ અમારો કાર્યક્રમ હશે એ પ્રમાણે અમે આગળ વધીશું. તો આખરે જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવે અને ફિક્સ પે આ તેને નાબૂદ કરવામાં આવે, આ બે મુખ્ય માંગ સહિત અન્ય માંગો સાથે આખરે આ તમામ શિક્ષકો પહોંચ્યા હતા આવેદન આપવા માટે, પણ સચિવાલયના ગેટ એ પહેલાં જ બંધ કરી દેવામાં આવ્યા. શિક્ષક કર્મચારી મંડળ સચિવાલયમાં આવેદન આપીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સાથોસાથ તેમણે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે અને તાત્કાલિક ધોરણે તેમની માંગ સંતોષવા માટે તેમણે વિનંતી કરી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું આ આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. અને સચિવાલય ખાતે શિક્ષકોએ હલ્લાબોલ મચાવ્યો અને આ મામલે તેઓ આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા, જેમાં ફિક્સ પગાર નાબૂદ થાય, જૂની પેન્શન યોજના શરૂ થાય આ તેમની મુખ્ય માંગો રહી છે. અનેક આંદોલન બાદ પણ હજી સુધી કોઈ ઉકેલ નથી આવ્યો અને હજુ પણ આગામી દિવસોમાં તેઓ આંદોલન ચાલુ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.